સિઝનમાં માંડ જેટલો વરસાદ પડ્યો છે જેના કારણે જળાશયોમાં પણ પાણીનું સ્તર ઘટી રહ્યું છે કચ્છમાં મધ્યમ સિંચાઈના કુલ વીસ ડેમ આવેલા છે જેના પર સમગ્ર જિલ્લો મુખ્યત્વે આધાર રાખી રહ્યું છે પણ આજની સ્થિતિએ આ ડેમોમાં માત્ર બાવીસ ટકા જેટલું જ પાણી બચ્યું છે જો હવે વરસાદ ન પડે તો કચ્છમાં પાણીની કટોકટી સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે રાજ્યમાં વરસાદ પાછો ખેંચાતા હાલમાં ઘણા ખેડૂતો પાણીના અભાવે ખેતીમાં વાવેલા મોલને પાણી પણ આપી શકતા નથી પશુપાલકોએ હિજરત શરૂ કરી દીધી છે આવા સમયે કચ્છ જિલ્લામાં મોંઘેરા મેઘરાજા વરસે એ સમયની જરૂરી બની ગઈ છે જો વરસાદ નહીં પડે તો આ વખતે પાણીની ગંભીર કટોકટી થશે કચ્છ સિંચાઈ વર્તુળના અધિકારી દર્શન ઠક્કરે જણાવ્યું કે જૂન મહિનામાં વરસાદનો એક રાઉન્ડ થયો હોવાથી આ પાણીનો સંગ્રહ થયો છે જિલ્લામાં ડેમ સિવાય પાણીના અન્ય કોઈ સ્ત્રોત ન હોવાથી સિંચાઈ માટે પાણી આપી શકાય તેમ નથી હાલ આપણે કચ્છ જિલ્લાના મધ્યમ સિંચાઈ યોજનાના વીસ ડેમો પૈકી ટોટલ આપણે અગિયાર હજાર સાતસો બાવીસ એમસીએફટી પાણીનો સંગ્રહ એની સામે અત્યારે પચીસસો બત્રીસ સેફ્ટી પાણી જેટલું વીસ ડેમોમાં છે એટલે કે જોઈએ તો આપણે એકવીસ પોઈન્ટ સાહીઠ બાવીસ ટકા જેટલું પાણી હાલ કચ્છમાં વરસાદ નથી તેમ છતાં પણ ઉપલબ્ધ છે આમ જોઈએ તો આપણે જૂન મહિનામાં એક રાઉન્ડ વરસાદનો આવ્યો એટલે થોડી પાણીની આવ થયેલ છે બરાબર એના હિસાબે થોડી પાણીની આવના હિસાબે સિંચાઈ માટે આપણે પાણી એક પાણ આપી શકીએ એવી પરિસ્થિતિ છે પણ કચ્છ જિલ્લો મુખ્યત્વે અછત ધરાવતો વિસ્તાર છે અને એમાં વરસાદ આધારિત વરસાદ આધારિત જ ખેતી કરવામાં આવતી હોય છે અને આપણે એવી આશા રાખીએ કે આવનાર સરોમાં એમાં સારો વરસાદ થાય અને કચ્છ જિલ્લાના વીસે વીસ મધ્યમ સિંચાઈ યોજનાના ડેમોમાં સારા પાણીની આવક થાય તો ખેડૂતોમાં ખુશીની લહેર છવા શરૂઆતમાં વરસાદ સારો થયો એટલે ખેડૂતો મોગા ભાવનું બિયારણ ખરીદીને અત્યારે વાવેતર કરી નાખ્યું છે અને વરસાદ ખેંચાયો એટલે હવે પાક અત્યારે સુકાઈ રહ્યો છે હવે જો હવે તાત્કાલિક હોય વરસાદ પડે તો પણ અત્યારે સુકાવાની હાવ છેલ્લે અણી આવી ગયો છે એક બે દિન વરસાદ પડે તો સારું એના કે પાક સાવ નિષ્ફળ જાય એવી સ્થિતિ છે ખેડૂતોની બી વિયારણ મોઘું લઈ શક્યા ને પછી વરસાદ છે નહીં પેલા વરસાદ વરસ્યો પછી શક્યતા છે નહીં મીની તો હવે અમે કેમ કરીએ કે પાક બહુ નબળો પડેલો અમને તો મી વરસાદ છે નહીં તો હવે કેવી રીતે અમે કરી પાક અટાણે અમે એડાનું વાવેતર કર્યું પણ એડાનું બહુ બી મોઘું છે ને હવે એ એડા કેવી રીતે થશે એ અમને ખબર નથી વરસાદ તો છે નહીં તો કચ્છના દેવમાં પાણી હમરું નથી તો હવે શું કરીએ અમે બીજી તરફ ખેડૂતોનો પ્રશ્ન છે કે બિયારણ મોંઘા થઈ ગયા છે અને ડીઝલના ભાવ પણ વધી ગયા છે મોંઘવારીના માર વચ્ચે ખેડૂતોએ જોખમ ઉઠાવી પાકની વાવણી કરી છે પણ આ વખતે વરસાદે દગો દઈ દેતા ખેડૂતોની માથે ચિંતાના વાદળો ઘેરાઈ ગયા છે ધરતીપુત્રો હવે વરસાદના આગમનની રાહ જોઈ રહ્યા છે જેથી રામ મોલ સુકાતો અટકાવી શકાય પરેશ રાજગુર નિર્માણ ન્યૂઝ કચ્છ જામનગર માં છેલ્લા 2 મહિનાથી સસ્તા અનાજના દુકાનદારોને અનાજનો પુરવઠો ન મળતાં અન્ન અને નાગરી